અરવલ્લી જેઠ માસની પૂર્ણિમા નિમિત્તે શામળાજીમાં ભક્તોનું ગોળાપુર ઉમટી પડ્યું. આજના દિવસે ભગવાન સામરિયાને કારીગરો દ્વારા તૈયાર કરાવેલ મલમલના વાઘા પહેરાવવામાં આવ્યા છે. ભગવાનને સોનાના આભૂષણોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો. ભક્તો પણ હરખ ગેલા બની ભગવાન સામરિયાની શણગાર આરતીનો લાભ લઈ ધન્ય બન્યા. આજે જેઠ માસની પૂર્ણિમા છે ત્યારે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ભગવાન કારિયા ઠાકરની ઝાંખી કરવા ઉમટી પડ્યું હતું. દરેક સંપ્રદાયમાં જેઠ માસની પૂર્ણિમાનું અનેરું મહત્ત્વ હોય છે ત્યારે આજે જેઠ માસની પૂર્ણિમા નિમિત્તે અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આજના દિવસે ભગવાન સામરિયાને કારીગરો દ્વારા તૈયાર કરાવેલ મલમલના વાઘા પહેરાવવામાં આવ્યા છે. ભગવાનને સોનાના આભૂષણોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આ સાથે જ શંખ, ચક્ર, ગદા અને ગરામાં સોનાની વણમારાથી ભગવાન સામરિયા જળ હરી રહ્યા છે ત્યારે ભક્તો પણ હરખ ગેલા બની ભગવાન સામરિયાના શણગાર આરતીનો લાભ લઈ ધન્ય બન્યા છે. સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ હજારો ભક્તો સામરિયાના દર્શને પધાર્યા છે. જયદીપ ભાટિયા, જેડેશ ટીવી, અરવલ્લી. જય શ્રી કૃષ્ણ. આજે જેઠ સુદ પૂર્ણિમા, આજનું વિશેષ મહત્વ એવું કે આમ તો જ્યેષ્ઠા અભિષેક સ્નાન હોય, પ્લસ આજે વટ સાવિત્રી પૂનમ પણ કહી શકાય એવી સુંદર મજાની આજે પૂર્ણિમા, અને તેના અનુસંધાને શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનને સુંદર મજાના શ્વેત મલમલના વાઘાથી સુસજ્જ કરી અને ભગવાનની સુંદર મજાની એવી ઝાંખી લોકો દર્શન કરી ધન્યતા અનુભવે તેવા સુંદર મજાના દર્શન આજના દિવસે અહીંયા યજ્ઞશાળા ખાતે ભગવાનની એક સુંદર મજાની રાજોપચાર પૂજા પણ છે. આજના દિવસનું વિશેષ મહત્ત્વ હોવાથી આજના દિવસે મંદિર દ્વારા સુંદર મજાના આયોજનો પણ કરેલ છે અને અનેક પ્રકારના ભક્તોએ દર્શન કરી ભગવાનની ધન્યતા અનુભવી છે.